નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી પ્રથમ ભાષા અગાઉ આપણે પાઠ એક અને બે વિશે જોઈ ગયા તેનો અભ્યાસ પણ કરી ગયા આજે આપણે કલશોર એટલે કે ગુજરાતીમાં પાઠ ત્રણ એનો આગળ અભ્યાસ કરીશું પાઠ ત્રણ એમાં ભાગ એક હું પતંગિયું મારા પિલ્લોનું આ એક વાર્તા પતંગિયા વિશેની છે બરોબર તેમાં બે નાના બાળકો છે જે એક પતંગિયાને પાળે છે તો વાર્તાની શરૂઆત કરતા પહેલાં આપણે એક સરસ મજાનું પતંગિયાનું ગીત જોઈ લઈએ બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ગીતડું ગાવા હા હું પતંગિયું મારા પિલ્લુંનું પતંગિયાનું નામ શું છે પિલ્લું રાખ્યું છે બરાબર ચાલો તો બાળ મિત્રો આપણે ગીત ગાઈએ पतङ्ग न पतङ्ग डाडशो ना भई, भै पतङ्ग आँग अडाड सोना भै नरियु नाजुक छ नानु मिठडु मिठडु आने मजानु अडवा जशोना लाल छाई पतंगियाने पतंगियाने आंगडी अडाडसुना भई बलि बोडी छे सी आंख रंग रंग रूप पाडी पाख रुडा रंगो नि चाट छवाई पतङ्गिया पतङ्ग नभई फुलो ठुले फरी, फरी ने, बेठु जोने ने, जोया करो धराई धराई ने, पतंगियाने, પતંગિયાને આંગળી ભઈ આંગળી તો બાળ મિત્રો કેવું લાગ્યું આ ગીતડું ચાલો તો આપણે હવે આ ગીતડાની થોડી સમજૂતી જોઈ લઈએ કે આ પતંગિયું એના વિશે શું કહેવા માંગે છે આપણને તો બાળ મિત્રો પતંગિયાને આંગળી અડાળવાની ના પાડે છે કેમ ના પાડે છે કે એ નરિયું નાજુક છે નાનું નાનું એવું છે જે એક જીવજંતુ છે અને એકદમ નાનું અને નાજુક છે મીઠડું મીઠડું અને મજાનું તે ખૂબ જ સુંદર લાગે છે ગમી જાય તેવું મજાનું લાગે છે એટલે એને લલચાઈને અડવા જતાં નહીં જો આપણે તેને અડી જઈએ તો શું થાય એની પાંખો પણ તૂટી જાય એટલું નાજુક હોય છે તમે ક્યારેક અડ્યું છે પતંગિયાને પકડ્યું છે જો રંગબેરંગી પતંગિયાને તમે પકડ્યું હોય તો એના ઉપરના જે રંગો છે એની જે રૂવાટી જેવું આવે રંગ એ આપણા હાથમાં ચોટી જાય છે એટલે એને અડવાની ના પાડે છે પકડવાની ના પાડે છે ભલે ભોળી છે સી આંખ એની આંખ કેવી છે ભલી અને ભોળી ખૂબ ડાહ્યું એવું આપણે એને જોતા ખૂબ જ ડાહ્યું અને ભલું ભોળું લાગે છે રંગે રંગ રૂપાળી એની પાંખ શું કે છે એની પાંખો કેવી છે અનેક રંગોથી ભરેલી સુંદર એવી રૂપાળી એની પાંખ છે રૂડા રંગોની છાંટ કેવી છવાય છે કે પતંગિયા ઉપર જે રંગો કરેલા છે જાત જાતના ભાત ભાતના એના ઉપર જાણે રંગોની છાંટ નાખી હોય રંગોથી રંગ્યું હોય બરાબર કોઈ મનુષ્ય આવીને એના પર જુદા જુદા રંગો રંગ્યા હોય તેવું લાગે છે તમે જોયા હશે પતંગિયા તો કેટલા જાત જાતના ભાતભાતના રંગબેરંગી હોય છે બરાબર કાળા હોય પીળા હોય સફેદ હોય લાલ હોય કેસરી હોય કેટલી જાતના પતંગિયા હોય છે અને એની ઉપર અલગ અલગ રંગોથી કાંઈના ટપકા હોય મીંડા હોય લીટીઓ હોય એવા અલગ અલગ ભાત પડેલી હોય છે એટલે જુદા જુદા રંગોની એને છાંટ નાખેલી કેવી એની પર છવાઈ જાય છે પતંગિયાને કોઈ આંગળી અડાડશો ના ભાઈ આપણને પતંગિયાને અડવાની ના પાડે છે ફૂલોથી ફૂલે ફરી ફરીને શું કહે છે કે એક ફૂલ પરથી બીજા ફૂલ પર ફરી ફરીને બેઠું જોને જરા ટરીને પતંગિયું બહુ જલ્દી એક જગ્યા પર બેસી રહેતું નથી એક ફૂલ પર બેસી રહેતું નથી ક્યારેક જ તે એક ફૂલ પર ઠરીને બે પાંચ મિનિટ બેસે છે ને તરત જ ઉડી જાય છે જો એ પવન આવે ને પાંદડું હલે તો પણ તે ઉડી જાય છે જોયા કરો ધરાય ધરાય તમે એને જોતાં થાકો જ નહીં એને જોવાનું જ મન થાય ધરાવો નહીં ત્યાં સુધી તમે એને જોયા જ રાખો એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડે તો પણ તમે એને જોયા જ રાખો છો કે ઉડી ઉડીને ક્યાં સુધી જાય છે એમ આપણે એને જોતાં ધરાતા જ નથી પતંગિયાને કોઈ આંગળી અડાડશો ના ભાઈ બરોબર તો બાળ મિત્રો અહીંયા આગળ પતંગિયાની સમજૂતી આપણી પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈએ કે દોરો અને રંગપૂરો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે તો પાઠ્યપુસ્તક હશે જ બરાબર તો એમાં તમને એક પતંગિયું આખું દોરેલું આપ્યું છે અહીંયા આગળ જુઓ આ આખું પતંગિયું આપ્યું છે અને આ એનો અધૂરો ભાગ છે અડધો તમારે દોરવાનો છે તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી આમ દોરી દેવાનું છે બરાબર પછી આ એની પાંખો દોરવાની છે મૂછો એની અંદર રંગ પૂરી દેવાના ટપકા કરો કોઈ બી ડિઝાઇન ચાલે બરાબર આ રીતનું તમારે પતંગિયું દોરવાનું છે ને બાજુમાં જે આખું ચોરસ આપ્યું છે ને એમાં તમારું મનગમતું તમે દોરી શકો છો બરાબર આ રીતના તમારે દોરી દેવાનું છે અંદર રંગ પૂરી દેવાના તમારા મનગમતા આ રીતનું પતંગ્યું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરી દેવાનું છે ચાલો હવે આપણે પતંગિયા વિશેની વાર્તા આગળ જોઈએ તો વાર્તા પતંગિયું મારા પિલ્લુનું અહીંયા આગળ પ્યારા પિલ્લું પતંગિયાનું નામ શું આપ્યું છે પ્યારા પિલ્લું તો બાળ મિત્રો જોઈએ આપણેની વાર્તા તમે અમારે પુસ્તક સાથે રાખજો અને સાથે સાથે આંગળી પણ રાખજો કે આપણે ક્યાં વાંચ્યું બરાબર ને સાથે સાથે વાંચતા આવડે તો વાંચવાનું ચાલો બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો વરસાદનું એક ઝાપટું પડ્યું અને ત્યાર પછી થોડોક સરસ મજાનો તડકો નીકળ્યો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા દ્વિજ અને ઈવા બંને ભાઈ બહેન છે બરાબર ઈવા એની મોટી બહેન છે દ્વિજ એનો નાનો ભાઈ છે ત્યાં ઘણા બધા પતંગિયા હતા એ બંને વરસાદ બંધ થયો એટલે થોડોક તડકો નીકળ્યો એટલે પોતાના ઘર આગળ રમવા નીકળ્યા ત્યાં તેમણે શું જોયું ઘણા બધા પતંગિયા જોયા તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ જ ગમી ગયું શું કે છે કે મોટી અને પીળી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ જ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું અહીંયા તો ઘણા બધા પતંગિયા હતા પણ ઈવાને મોટી પાંખો પીળી રંગની પાંખો હતી મોટી મોટી આંખો હતી તે પતંગિયું ખૂબ જ ગમી ગયું એટલે દ્વિજ અને ઈવા એ પતંગિયાનો પીછો કરવા લાગ્યા એટલે કે જ્યાં ઉડતું હતું એની પાછળ પાછળ દોડવા લાગ્યા તો એ પતંગિયું ક્યાં જઈને બેઠું મીઠા લીમડાનું જે ઝાડ હતું એમના ઘરની આગળ ત્યાં જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો શું કે છે પતંગિયાનો મેળો જામેલો એટલે કે ત્યાં ઘણા બધા પતંગિયા બેઠા હતા વરસાદ પડી જાય અને થોડોક તડકો નીકળે એટલે પતંગિયા ફૂલોનો રસ ચૂસવા માટે બહાર નીકળે છે ફૂલો પર બેસવા માટે ઉડી ઉડીને આવતા હોય છે એટલે ત્યાં ઘણા બધા પતંગિયા ભેગા થયા હતા દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા જ્યાં પેલું મીઠા લીમડાનું વૃક્ષ હતું ત્યાં આગળ દ્વિજ અને ઈવા હળવેથી એટલે ધીમેથી ધીરે ધીરે એ પતંગી ઉડી ના જાય એનું ધ્યાન રાખીને તેઓ લીમડા પાસે ગયા તો અહીંયા આગળ જો નીચે તમને ચિત્ર આપેલું છે ઈવા અને દ્વિજ બરાબર ઘણા બધા અહીંયા જો લીમડાની આજુબાજુ પક્ષીઓ ઉડે છે અને એની ઉપર આ પતંગિયા તમને ચિત્રમાં દેખાતા હશે દેખાય છે પેલા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા શું કહે છે ધીરે રહીને ગયા પણ જેવા ત્વીજ અને ઈવા ત્યાં ગયા ત્યાં બીજા પતંગિયા ઉડી ગયા અરે રે ઈવા તો ઉદાસ થઈ ગઈ શું થયું પતંગિયા ઉડી ગયા એટલે ઈવાને ખૂબ જ દુઃખ લાગ્યું અને તે ઉદાસ થઈ ગઈ મોડું એનું નાનું થઈ ગયું પડી ગયું આપણે એવું ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે આપણું ગમતું ના થાય એટલે આપણું મોડું કેવું આમ લબળી પડે છે નાનું એવું થઈ જાય છે ને તો એમ ઉદાસ થઈ ગયું દ્વિજ કે જોજો આ પાંદડા પર શું છે એનો નાનો ભાઈ જોજો આ પાંદડા પર શું છે છે કે પાંદડા પર નાના નાના પીડા ટપકા જેવું કશું ઈવાએ ધ્યાનથી જોઈને કશું હતું ઈવાએ ધ્યાનથી જોયું કહ્યું આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા શું કહે છે આ તો જે પીળા પીળા ટપકા જેવું હતું તો એવાએ ધ્યાનથી જોયું અને કહ્યું આ તો ઈંડા લાગે છે કે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડાક ગભરાયા બરાબર આમ ધીમે ધીમે કરતાં જોવા જતા હતા એમાં પેલું ડાળખીને હાથ અડી ગયો અને દાળખીને થોડોક ધક્કો લાગ્યો પાંદડાવાળી જ્યાં ટપકા હતા એ પાંદડાને પાંદડાવાળી દાળખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડાક ગભરાઈ ગયા કેમ ગભરાઈ ગયા એના પર જે પીળા પીળા રંગના ટપકા હતા એ ઈંડા હતા એના ધક્કાથી કદાચ તે નીચે પડી ગયા હશે ને ફૂટી જશે તો એટલે એ ડરી ગયા ગભરાઈ ગયા તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે શું થયું એમને ચિંતા થઈ કે પેલા ઈંડા કદાચ પડી જશે તો પણ એવું ન થયું શું કે છે ધક્કો લાગ્યો તો ડાળખીને થોડુંક હલી ગયું તેઓ ગભરાઈ ગયા ઈંડા પડી જશે પણ એવું થયું નહીં ઈંડા તો પાંદડાને બરાબર ચોટી જ રહેલા પાંદડા પણ કેવા હોય લીસા હશે એટલે પાંદડા પર ઈંડા એના ચોટી રહ્યા હતા નીચે પડ્યા નહીં દ્વિજ અને ઈવાને હાશ થયું શું થયું હાશ ઈંડા પડ્યા નહીં બચી ગયા બિચારા એટલે હાશ થવું એટલે શાંતિ થઈ ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું એવા શું કહ્યું એની મમ્મીને કે હવે મમ્મી લીમડો તોડવા જાઉં તો થોડોક ધ્યાનથી તોડજે કેમ એવું કીધું કારણ કે એની પર પીળા રંગના ટપકા જે ઈંડા હતા પતંગિયાના તે હતા બરોબર ચાલો હવે આપણે આગળ જોઈએ બીજી સવારે ઉઠતા મેં બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા બરોબર બીજો દિવસ થયો બંને ઉઠતા મેં એટલે ઉઠતાની સાથે ક્યાં ગયા મીઠા લીમડાના ઝાડ પાસે પાછા પહોંચી ગયા પણ ત્યાં તો ઈંડા નહોતા શું હતું ત્યાં ઈંડા નહોતા તો પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જ્યાં પીળા રંગના ટપકા હતા બીજે દિવસ એ ફૂટી ગયા અને એની જગ્યાએ એકદમ કીડી ઝીડા ઝીણી 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 ઈયળો હતી જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા પણ હતા શું કહેતા હતા એ ઈયળો શું કરતી હતી ભાંખોડિયા ભરતી હતી ભાંખોડિયા ભરવા એટલે ખબર છે ભાંખોડિયા ભરવા એટલે ધીમે ધીમે ચાલવું ત્યાં પીળા રંગના ઈંડા ન હતા એના બદલે શું હતું ત્યાં આગળ તો લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો હતી અને ઈયળો શું કરતી હતી ભાંખોડિયા ભરતી હતી એટલે કે ધીમે ધીમે ચાલતી હતી તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા પણ હતા શું હતું પાછું બીજું કે ડાળખીના કેટલાક પાંદડા નાના નાના કાણા હતા તો એ કાણા કેમ થયા હશે કારણ કે ઈયળો તેને ખાઈ ગઈ હશે એટલે લીમડાના પાન પર કાણા હતા તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે લીમડાના પાનના પર કાણા કેમ હતા તો લીમડાના પાન યળો ખાઈ ગઈ હતી તેટલે તેના તેના પર કાણા પડી ગયા હતા બરોબર ચાલો હવે આપણે આગળ જોઈએ એક પાંદડા પર એક જ ઇયળ હતી શું હતું એક પાંદડા પર એક જ ઈયળ હતી ઈવાએ કાળજી રીતે પાંદડું તોડ્યું અને હળવેથી ધીમે રહીને હથેળીમાં લીધું તો શું કર્યું ઈવાએ કાળજીપૂર્વક એટલે ધ્યાન દઈને સાવધાનીથી એને પાંદડું તોડી લીધું એક જ ઈયળ હતી ને જે પાંદડા પર એ પાંદડું એને તોડી લીધું પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું શું કર્યું પછી પાંદડું ઈયળવાળું તોડી એક ખોખામાં મૂકી દીધું મીઠા લીમડાના કૂણાં પાન દ્વિજ સાચવીને શું કર્યું દ્વિજે કે મીઠા લીમડાના બીજા કૂણા પાન તોડી લાવ્યો એ અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા શું કર્યું કે દ્વિજ પેલો ઈયળવાળું મૂક્યું હતું ને પાંદડું એની સાથે સાથે દ્વિજ જઈને બીજા નાના નાના કૂણા પાંદડા એટલે લીમડાના નાના નાના પાંદડા સાચવીને તોડી લાવ્યો અને સંભાળીને ખોખામાં ઇયળને મૂકી હતી એની આજુબાજુ મૂકી દીધા ઈવા કહે હવે ખાતું તારે ખાવું હોય એટલું શું કે છે કે હવે તારે ખાવું હોય એટલું તું ખા તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું ક્યાં મૂક્યું એ ખોખું ઘરમાં સલામત જગ્યા એટલે કોઈ તેને અડે નહીં ત્યાંથી હટાવે નહીં એવી જગ્યાએ તેને મૂકી દીધું બીજી સવારે દ્વિજ અને એવાએ ખોખામાં જોયું શું કર્યું બીજી સવારે દ્વિજ અને એવા પાછા એ ખોખા પાસે પહોંચી ગયા અને તેમાં જોયું શું જોયું તો પહેલી નજરે તો પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં પહેલીવાર એમને આમ નજર કરી ખોખામાં તો લીલા પાંદડા વચ્ચે કોઈ ઈયળ એમને દેખાય નહીં કાલે જે મૂક્યા લાવ્યા હતા ને તે એમાં દેખાય નહીં બંને ધારી ધારીને જોયું શું કર્યું બંને ખૂબ જ ધ્યાન દઈને દઈને એટલે એટલે ધારી ધારીને ધ્યાન એક ધારીડું જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા એટલે ધીમે રહીને પાંદડા આગા પાછા ઉપર નીચે કર્યા ત્યાં તો એ બહેન દેખાયા એ બહેન દેખાયા એટલે કોણ દેખાયું પેલી યળ જે લાવ્યા હતા ને કાલે હા તો એને ઈયળબેન દેખાયા પાંદડા ઊંચા નીચા કર્યા એટલે એ ઇયળબેન દેખાયા એક પાંદડા નીચે ઝીણાકડું એક પાંદડા નીચે ઝીણાકડું એટલે શું હતું મોઢું ઝીણા ઝીણા પગ અને સરકતું શરીર હતું શું હતું એક પાંદડા નીચે ઝીણકડું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર સતત સરકતું એટલે ચાલચાલ કર્યા કરે એવું એક શરીર જોયું તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગઈ હતી નાનું એવું મોઢું હતું નાના નાના પગ ને નાનું એવું શરીર હતું તો પણ એક પાંદડા જે લીમડાના નાખ્યા હતા એ ઘણા બધા ખાઈ ગયેલી હતી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ શું કહે છે એનો ભાઈ કે આપણે આ આપણા નવા દોસ્તનું નામ કાંઈક પાડીએ તો ઈવા કહે ચોક્કસ હું શું નામ પાડીશું કે છે આપણે આપણા નવા મિત્રનું શું નામ પાડીશું તો દ્વિજ કહે પિલ્લું પ્યારા પિલ્લું દ્વિજ શું નામ પાડવાનું કહે છે એને કે આપણે એનું નામ પિલ્લું પાડીએ પ્યારા પિલ્લું ઈવા કહે સરસ નામ છે પિલ્લુ ઈવાને પણ આ નામ ખૂબ જ ગમી ગયું તો કે હા આ નામ બહુ જ સરસ છે પિલ્લુ નામ એ ખૂબ જ સરસ છે નાનું એવું કોઈ બી બચ્ચું હોય ને પિલ્લુ કહેવામાં આવે છે રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાના પિલ્લુની ભાડ લેતા રોજ સવાર પડે દ્વિજ અને ઈવા ખોખા પાસે અને તેની ખબર લેતા તેની ભાળ લેતા તેની સંભાળ રાખતા અને જે કાણા કાણાવાળા પાંદડા હતા એ બધા કાઢી નાખતા અને અંદર નવા પાંદડા નાખતા જેથી યળ બહેન ખાઈ શકે રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા હતા પાછી રાત પડે એટલે પાછા જોવા જાય કે ઈયળબેન શું કરે છે એને ખાધું બરાબર તો છે ને એમ કરીને રાત્રે રોજ ચેક કરતા અને પછી સૂવા જતા તપાસ કરતા એટલે આપણે કહે છે ને ચેક કરી લીધું એમ એ સુવા જતા રહેતા પછી આવું રોજ એ સવાર સાંજેનું ધ્યાન રાખતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું રોજ રોજ આમ જોવા જતા પછી અઠવાડિયું થઈ ગયું ઈયળને બોક્સમાં મૂકી એટલે અઠવાડિયું થયું એટલે દ્વિજે એમાં કંઈક જુદું જોયું તો શું જુદું જોયું ચાલો આપણે જોઈએ તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે કંઈક જુદું જોયું એટલે એને ખબર ના પડી કે આ શું છે એટલે એની મોટી બેન ઈવાને પૂછ્યું કે દીદી આ તો કાંઈક જુદું દેખાય છે આ શું છે તો ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણો પિલ્લું જ છે કે છે આ તો કાંઈ નહીં કે આપણો જે મૂકી હતી નાની નામ એ પીલ્લું પાડી તું એ આપણું પીલ્લું જ છે કે છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે બરાબર તેને કોશેટો કહેવાય એને કે છે હવે જેમ જેમ દિવસો વધતા જાય તેમ તેમ તે મોટો થતો ગયો છે એટલે એના રંગરૂપ બદલાય છે એટલે કે એને નવા કપડાં પહેરી લીધા છે એને કોશેટો કહેવાય શું કહેવાય કોશેટો ઉપર એની ચામડી અને એમાં એના શરીરમાં ફેરફાર થાય કવર જેવું બનાવ્યું એને કોસેટો કહેવાય કેવો પહેલવાન થઈ ગયો છે કે પીલું આપણો બરાબર થોડું પહેલાં નાનું એવું હતું પોચું હતું ઢીલું હતું અને હવે કેવું થઈ ગયું છે થોડોક મોટો થઈ ગયો છે પહેલવાન થઈ ગયો છે એટલે કે થોડોક જડોપાડો થઈ ગયો છે કે છે દ્વિજ કે સાચી વાત છે ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે તગડો એટલે ખૂબ જ મોટો જાડ્યો દ્વિજ કે હા સાચી વાત છે આપણે એને પાંદડા ખવડાઈ જાડો કરી દીધો છે તગડો થઈ ગયો છે મોટો થઈ ગયો છે એવું કીધું બંને ભાઈ બહેન ને આ તગડો પીલું વ્હાલો થઈ પડેલો કે બંને ભાઈ બહેનને આ તગડો પીલું કેવો થઈ ગયો હતો વહલો એટલે ખૂબ જ ગમતો થઈ ગયો હતો કે છે સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લોની ખબર લેતા હતા કે છે સવારે અને સાંજે સવારે સ્કૂલે જતાં પહેલાં એને જોઈ લે અને સાંજે શાળાએથી આવે ત્યારે તેનું ધ્યાન રાખતા તેની ખબર લેતા કે તે બરાબર તો છે ને ચાલો હવે આપણે આગળ જોઈએ એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું નિશાળેથી આવીને એમને જે ખોખું મૂક્યું હતું તેમાં શું જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા પિલ્લુભાઈ તો હલનચલન કરતા ન હતા શાંત જણાયા તે લઈ તો કંઈ બૂમો તો પાડે નહીં પણ રોજ જોવે તો એ તો ચાલ ચાલ જ કરતા એમને દેખાતા હતા પણ આજે તો ચૂપચાપ એક બાજુ બેઠા હતા ચાલતા નહોતા હલતા પણ નહોતા અને કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો ગાઢો એટલે જે રંગ હતો એના કરતાં વધારે ઘાટો થઈ ગયો હતો અને ચૂપચાપ પડી રહેલો હતો કે છે દ્વિજ સાચવીને તેને અડ્યો કોશેટો એકદમ કઠણ હતો દ્વિજને તો એને જોઈને અડવાનું મન થઈ ગયું ભાઈ મારા પિલ્લુને શું થઈ ગયું કેવો દેખાતો હતો અને કેવો થઈ ગયો એટલે એને તો ધીમે રહીને એનો હાથ અડાડ્યો તો એ કોશેટો એકદમ કઠણ થઈ ગયું હતું જેમ જેમ શરીર જાડું બનતું જાય એમ થોડું કડક ચામડી એની થતી જાય ચાલો હવે આપણે જો નીચે ચિત્ર આપ્યું છે ને એમાં આપણે જોઈએ કે બંને ભાઈ બહેન બોક્સમાં શું કરે છે ને શું કેવી રીતના જોઈએ છે જુઓ દેખાય છે ને ચિત્રમાં કે એક બોક્સ છે ને એમાં પાંદડા ને ઈયળ ને કોશેટો બરાબર બધું દેખાય છે દેખાય છે ને ઈયળમાંથી કોશેટો બનેલો તો ચાલો હવે આપણે આગળ વાંચીએ દ્વિજને ચિંતા થઈ તેને ઈવાને પૂછ્યું દીદી પિલ્લુંને કંઈક થયું તો નથી ગયું ને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો છે ને શું કે છે દ્વિજને તો આમ ચૂપચાપ પડેલો અને પહેલાં કરતાં થોડોક કઠણ થઈ ગયેલો જોયો એટલે એને ચિંતા થઈ અને એની બેનને પૂછ્યું કે ને કાંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો જ છે ને કે મરી ગયું છે કે છે તો એવા કહે છે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે કે છે તું ચિંતા ના કરીશ એ તો ધીમે ધીમે મોટો થાય છે એટલે ચૂપચાપ પડ્યો છે અને એનું શરીર પણ કઠણ થઈ ગયું છે બસ થોડા દિવસ રાજો પછી જો જે જાદુ કે છે શું કહે છે બસ થોડા દિવસ હજી તું રાજો પછી તને હું જાદુ બતાવું એ કેવું જાદુ થાય છે તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું એના પછીનો રવિવારે આવ્યો શાળામાંથી આવીને એમને જોયું હતું પછી એના પછી બે ત્રણ દિવસ પછી રવિવાર આવતો હશે તેમને એ રવિવારે બપોરે તે પિલ્લુની ખબર કાઢવા માટે ખોખું ખોલ્યું તો ત્યારે એમને શું દેખાય છે ચાલો ત્યારે જોયું કે કોશેટો જરા હલતો હતો બરાબર જ્યારે એને ખોખું ખોલ્યું રવિવાર બપોરે ત્યારે કોશેટો થોડોક હલતો હતો પહેલાં તો ચૂપચાપ પડ્યો રહ્યો તો હવે થોડુંક હલન ચલન થતો દેખાયો દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી એવા ખોખાને બગીચામાં લઈ આવી શું કે છે કે દ્વિજ એને ધ્યાનથી જોજે અડતો નહીં પડી જશે નહીં તો એમ કહી એવાને ખોખાને બગીચામાં લઈ આવી થોડી વારમાં તો કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું શું થયું કે થોડી વાર થઈ બગીચામાં લઈને આવી પછી થોડી વાર થઈ એટલે કોશેટો તૂટી ગયો અને તેમાંથી જીવડું બહાર આવ્યું જે ઉપરનું પળ હતું તે ખુલી ગયું અને તેમાંથી નાનું એવું જીવડું બહાર આવ્યું એ જીવડાને તો પાંખો પણ હતી શું હતું એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી હજી તાજું જ કોસેટામાંથી બહાર આવ્યું હતું એટલે એની પાંખો બરાબર ખુલી ગયેલી ન હતી બરાબર જે જીવડું હતું એને પાંખો હતી આપણને ખબર હતી કે જીવડું કયું જીવડું છે બરાબર પતંગિયાના ઈંડા હતા એટલે પતંગિયું જ હોય એટલે પતંગિયાને પાંખો હોય એટલે પાંખો જીવડાને હતી પણ એ પાંખો થોડીક ચોટેલી હતી કારણ કે હજી હમણાં જ કોસેટામાંથી બહાર આવ્યું હતું તમે જોયું હશે કે ઈંડામાંથી બચું નીકળે ત્યારે તરત જ એને પાંખો આવી જતી નથી કે તે ઉડી શકતું નથી એને થોડી વાર લાગે બરાબર ચાલો આગળ જોઈએ હળવે હળવે ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલી પછી થોડીક વાર થઈ એટલે ધીમે ધીમે કરતી તેને પોતાની પાંખો ખોલી દ્વિજ અને ઈવાના તો મોં ખુલ્લા રહી ગયા શું થયું અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા મોં ખુલ્લા રહી જવા એટલે આશ્ચર્ય જેવું થયું નવાય પામ પામવા જેવું થયું બરાબર કોઈ દિવસ એમણે આવું જોયું ન હતું કે કોસેટામાંથી ઈયળ બહાર આવતી હોય કીંડામાંથી બચ્ચું બહાર આવતું હોય એવું એમને જોયું ન હતું એટલે એમને જાદુ જેવું લાગ્યું નવાય લાગી એટલે એમના મોં ખુલ્લા રહી ગયા અને એમાંય પાછું પહેલાં તો પાંખો ચોંટેલી હતી બંને પાંખો ભેગી હતી અને ધીમે 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 કરતું એ પાંખો પણ પોળી કરી અને હલાવા લાગ્યું તેમનું વાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું શું થયું હતું તેમનું વાલું પિલ્લું સરસ એવું પતંગિયું બની ગયું હતું પીલું એ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું હવે તો એ પીલું પતંગિયું બની ગયું હતું ધીમે ધીમે કરીને તે ઉડવા પણ લાગ્યું હતું એટલે પોતાની પાંખો ધીમે ધીમે કરીને બે ત્રણ વાર ફફડાવી ત્યાંને ત્યાં અને પછી તેને સરખા સરખું ઉડતા ફાવ્યું એટલે તે ઉડી ગયું દ્વિજ અને ઈવાય પીલુંને કહ્યું આવજે શું કહ્યું દ્વિજ અને ઈવાય પીલુંને આવજે કેમ આવજે કહ્યું કારણ કે હવે તેને ઉડતા આવડી ગયું હતું હવે તે બોક્સમાં ના રહી શકે કોઈ બી પશુ પંખીને પાંખો આવે એટલે તેને પાંજરામાં કે ખોખામાં પૂરી શકાય નહીં એટલે તેને આકાશમાં ઉડતું મૂકી દેવું જોઈએ બરાબર ને બાળમિત્રો તો અને યુવાએ પણ એ પતંગિયાને આકાશમાં ઉડવા દીધું શાંતિથી સરસ મજાનું અને એને આવજે એવું કહી દીધું તો બાળમિત્રો આપણે અહીંયા વાર્તા પ્યારા પિલ્લુની અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર તો તમારે આજે હોમવર્કમાં આ પાઠનું વાંચન કરવાનું છે બરાબર અને વાંચન થોડું મોટેથી આજુબાજુમાં મમ્મી કે પપ્પાને સંભળાય તે રીતના તમારે વાંચન કરવાનું છે તો આપણે એના જે પ્રશ્નોની સમજૂતી છે સ્વાધ્યાય સમજૂતી છે પ્રવૃત્તિ છે તે ફરીવારના ભાગમાં ફરીથી સમજાવીશું બરાબર ફરીવાર મળીએ ત્યારે ત્યાં સુધી આવજો